અરે ત્યાંથી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ તરફથી પટેલ જયાબેન આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો સ્ટાન્ડર્ડ જુનિયર કેજી સબ્જેક્ટ ઇંગ્લિશ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નવા સત્રની શુભ શરૂઆત કરીશું. જુનિયર કેજીમાં આપનું સ્વાગત છે, જેમાં નવા સત્રમાં પેટર્નથી આપણે શરૂઆત કરીશું, જેમાં આપણે અહીંયા આપણને પેટર્ન આપી છે એટલે આ પેટર્નને આપણે ગૂંટવાની છે. જે અહીં આપણે ટ્રેસ ધ પેટર્ન પેટર્ન ગૂંટવી અને અહીં પેટર્ન આપી છે તે આપણે ગૂંટવાની છે. તો અહીં આપણને પેટર્નમાં સ્ટેન્ડિંગ લાઇન અને સ્લીપિંગ લાઇન આપી છે, એટલે ગુજરાતીમાં ઊભી લીટી અને આડી લીટી આપી છે. તો સ્ટેન્ડિંગ લાઇન, સ્લીપિંગ લાઇન, ઊભી લીટી અને આડી લીટી. તો આપણે સૌપ્રથમ અહીં સ્ટેન્ડિંગ લાઇન કરીશું. તો તમારે તમારા ઘરે 4 લાઇનની નોટ્સ લેવાની રહેશે અને તેમાં તમારે સ્ટેન્ડિંગ લાઇન કરવાની રહેશે. તમારા મમ્મી પપ્પાના મદદથી સ્ટેન્ડિંગ લાઇન કરવાની રહેશે. તો અહીં આપણે ઉપરથી નીચે જઈશું. સ્ટેન્ડિંગ લાઇન યાને ઊભી લીટી, સ્ટેન્ડિંગ લાઇન યાને ઊભી લીટી. તો તમારે ઘરે બેસીને મમ્મી પપ્પાના મદદથી આવી ઊભી લાઇન નોટબુકમાં દોરવાની રહેશે. પછી આ કઈ લાઇન? સ્લીપિંગ એટલે આડી. તો અહીં આપણે અહીંથી શરૂઆત કરવાની છે એને સ્લીપિંગ લાઇન કહીશું, એટલે આડી લાઇન. શું કહેવાય? સ્લીપિંગ લાઇન એટલે આડી લીટી. તો તમે સમજાઈ ગયું કે તમારે પેટર્નમાં શું ગૂંટવાનું છે? સ્ટેન્ડિંગ લાઇન અને સ્લીપિંગ લાઇન અને ઊભી લીટી અને આડી લીટી. તો હવે આપણે બીજી પેટર્ન જોઈશું, જેમાં બીજી પેટર્નમાં પણ આવું છે. બીજી પેટર્નમાં હવે આ કઈ લાઇન છે? ટ્રેસ ધ પેટર્ન. અહીં પણ પેટર્ન છે, પણ અહીં ક્રોસ લાઇન છે બધી. અહીં આપણને ક્રોસ લાઇન આપી છે એટલે ક્રોસ. આડી ઊભી લીટી નહીં, આડી લીટી, પણ અહીં ક્રોસ છે. તો અહીં આવી રીતે પણ ક્રોસ કરાય, આવી રીતે પણ ક્રોસ કરાય. આ ક્રોસ લાઇન જોડી દીધી છે. આપણે આ લાઇનથી ઘણી બધી પેટર્ન બનાવી શકીએ છીએ. તો અહીં આપણને પેટર્ન આપી છે. તો પેટર્નમાં અહીં આપણે ક્રોસ લાઇનમાં અહીંથી શરૂઆત કરીશું અને શું કહેવાય, આ ડોટ જોડીશું. આ ક્રોસ લાઇન તમારે તમારા મમ્મી પપ્પાને કહેવાનું ઘરે બેસી કે અમને આવા ડોટ કરી આપો અને જાતે તમારે ક્રોસ લાઇન કરવાની રહેશે. હવે અહીંયા ક્રોસ લાઇન જોડી છે. તો આ ક્રોસ લાઇન જોડવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે ક્રોસ લાઇન ભેગી થઈ છે. તો તમારે મમ્મી પપ્પાના મદદથી આવી પેટર્નને ગૂંટવાની છે, અહીં ક્રોસ લાઇન કરવાની છે. તો આપણે અહીંથી બીજી પેટર્ન કરીશું. આ પેટર્ન તો ખૂબ જ ઇઝી છે, સાવ સહેલી છે. ઉપર નીચે, ઉપર નીચે, એટલે અહીં પેટર્ન તૈયાર. જ્યાં અહીંથી સ્ટાર્ટ કરી ઉપર લઈ જાઓ, નીચે લાવો, આપણું એક તોરણ તૈયાર છે. આ પેટર્નથી આપણું તોરણ જેવું બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ઘરે બેસીને તમારા મમ્મી પપ્પાના મદદથી આ પેટર્ન
કરવાની છે અને નોટબુકમાં લખવાનું છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા વિષયમાં વિષય અંગ્રેજીમાં હોમવર્ક આપ્યું છે। નોટબુકમાં તમારે ઊભી લીટી, આડી લીટી, ક્રોસ લાઇન એ તમારે તમારા નોટબુકમાં લખવાની રહેશે, સોરી દોરવાની રહેશે આ પેટર્ન। તો સ્ટેન્ડિંગ લાઇન, સ્લીપિંગ લાઇન અને સ્લીપિંગ લાઇન અને ક્રોસ લાઇન એ તમારે તમારી નોટબુકમાં દોરવાની રહેશે। બાય, ફરી મળીશું।